કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી અને એનમું પદ એ એન આપેલું છે તો જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે હવે પ્રથમ પદ સામાન્ય તફાવત એનમું પદ આપેલું હોય એ એન એટલે આઠમું પદ આ શ્રેણીનું શું હશે એ શોધવાનું આપણી પાસે સૂત્ર તો છે જ તે એ એન વાળું એનની જગ્યાએ શું કેટલામું પદ આપેલું છે તો કે આઠમું

સાત અને ડિફરન્સ કેટલો છે ત્રણ તો સાત તેરી એકવીસ આમ કરશો તો પણ ડાયરેક્ટ અઠ્યાવીસ તમને મળી જશે હવે પ્રથમ પદ આપેલું છે તફાવત શોધવાનો અહીંયા કેટલું મળ્યું અઠ્યાવીસ આ તફાવત ડી શોધવાનો છે એનમું પદ એટલે દસમું પદ શું આપેલું છે ઝીરો એટલે આ બધી કિંમત સૂત્રમાં મૂકી દેવાની એ ટેન એટલે ઝીરો માઇનસ અઢાર પ્રથમ પદ દસમુ પદ શું છે દસ માઇનસ એક એટલે નવ ડી આપણે શોધવાનું એટલે ડી હવે અહીંયાથી નવ તમે સામાન્ય કાઢી લો અથવા તો આ માઇનસ અઢાર છે આ સાઈડ પ્લસ થઈ ગયું નવ ડી હવે અહીં ગુણાકારમાં છે નવ આ સાઈડ હવે ભાગાકારમાં તો તફાત કેટલો મળી ગયો તમને એ બે અથવા તો આ પ્રમાણે પણ કરી શકો કે એ ટેન બરાબર એ પ્લસ નાઇન ડી એટલે ડાયરેક્ટ તમને મળી છે અહીંયા ત્રીજામાં પ્રથમ પદ શોધવાનું છે તફાવત છે આ સૂત્ર પણ તમે યુઝ કરી શકો ડાયરેક્ટ કે એ અઢાર બરાબર એ પ્લસ સત્તર ડી અઢાર પદ શું પૂછે માઇનસ પાંચ ડાયરેક આ એક સ્ટેપ કપાય જાય જો તમે આ સૂત્ર મૂકો તો આ સ્ટેપ શું થાય કરતા કરતા આવડે છે માઇનસ માઇનસ આ માઇનસ એકા સાઈડ આવશે તો પ્લસ થઈ જશે ને બેન અલગ નિશાની છે એટલે આપણને ખ્યાલ છે બાદ બાકી થાય એકા માઇનસ પાંચ કરશું તો કેટલા આવશે છેતાલીસ મોટું પદ પ્લસ છે એની નિશાની એટલે પ્લસ છેતાલીસ અહીંયા મૂકી પ્રથમ પદ છે કેટલામું પદ ઈ કેટલામું પદ શોધવાનું છે એન ની જગ્યાએ ત્રણ પોઈન્ટ છ પ્રથમ પદ આ એન માઇનસ વન શોધવાનું અને ગુણાકાર કરશો બે તફાત બે પોઈન્ટ પાંચ ગુણ્યા એન બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ એક બે પોઈન્ટ પાંચ એટલે એક સાથે ગુણાકાર માઇનસની હવે આ બંનેની શું છે માઇનસ અને માઇનસ 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 શું થશે અહીંયા પ્લસ કે તફાવત શું આપેલો છે પ્લસ પાંચ છે અહીંયા શું છે એટલે માઇનસ માઇનસ સરવાળો થશે અહીંયા આપણે ભૂલમાં બાદ બાકી થઈ ગઈ નવ ને પાંચ ચૌદ નો ચાર વધી શું આવશે એક આઠ ને બે દસ અગિયાર નો એક અહિયાં માઇનસ એકવીસ પોઈન્ટ ચાર માઇનસ એકવીસ પોઈન્ટ ચાર છે આ સાઈડ સોળ છે એની જગ્યાએ શું કરવાનો છે પ્લસ એકવીસ પોઈન્ટ ચાર એટલે અહિયાં છત્રીસ છે માઇનસ પ્લસ ની બદલે કેટલો ડિફરન્સ થઈ જાય પચીસ દસ કેટલા થાય બસો ને પચાસ એટલે આપેલ શ્રેણીનું એન પદની ની સંખ્યા કેટલી હશે પચીસ હવે અહીંયા તો કે ત્રણ પોઈન્ટ પાંચ જીરો એકસો પાંચ અને એન પદ એકસો ને પાંચમું પદ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ગુણ્યા એકસો ને ચાર જીરો એટલે કોઈનો ઝીરો સાથે ગુણાકાર એટલે શું આવે ઝીરો તફાત જીરો આપ્યો એટલે અનંત સુધી શ્રેણી રાખો એનું ઈ મળે પહેલું પદ હોય ને એ જ અંતિમ પદ મળશે ત્રણસો ને ત્રણ પોઈન્ટ પાંચ એનું એ જ મળે છે હવે છે નીચેનામાંથી સાચો જવાબ શોધવા ચકાસો શું કીધું શ્રેણી દસ સાત ચાર નું પદ છે જો નું કીધું પદ એટલે અંતિમ પદ નથી તમને અગાઉ પણ કહ્યું હતું ડાયરેક્ટ અહીંયા ડોટ 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 કરીને ત્રીસ હોય પણ નું કીધું છે ત્રીસમું પદ એટલે એન ત્રીસની કિંમત શોધવાની છે એન તમારે શોધવાનું કે એ ત્રીસ દસ એનની કિંમત ખબર છે તફાત સોય તો કેટલો આવ્યો બધી કિંમત મૂકીને આવશે આ ખાલી જગ્યા મેં કરી અને આ ખાલી જગ્યા નથી ડોટ 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 શ્રેણી નિશાની છે અહીંયા માઇનસ ત્રણ માઇનસ એકના છેદમાં બે બે ડોટ ડોટ નું પદ એટલે એન અગિયાર એનની કિંમત અગિયાર આપી છે પહેલાં તફાવત

આપણને ખ્યાલ છે કે શ્રેણીના વ્યાપક પદ જોવો ડી થાય કે પ્રથમ પદમાં બે જેટલો તફાત તમે ઉમેરવો આપણને અહીંયા કોઈ પણ બે કિંમત ખબર હોય છે ત્રીજું પદ ખ્યાલ છે છવ્વીસ પ્રથમ પદ ખબર છે એટલે તફાત મળી જાય ને આમ કર્યું અહીંથી બે સામાન્ય કાઢી લેશો તો પણ ચાલે કે આમ છે છવ્વીસ બરાબર બે કાઉસમાં તો શું વધશે એક પ્લસ ટુ ડી એમ કરવા જતાં ઓમ તો આજ સહેલી રીત છે જે ગણતરી કરી કે પ્લસ બે સામેન સાઇડ જશે તો માઇનસ બે એટલે ચોવીસ થઈ ગયું હોય આ ગુણાકારમાં આ સાઈડ આજ ભાંગાકરમાં તફાવત તમને મળી ગયો કેટલો મળ્યો બાર હજી તો આપણને ખાલી ખાના ખબર છે પ્રથમ પદય ખબર હોય ને તફાવત ખબર હોય એટલે

જો પ્રથમ પદ પણ નથી ને તફાવત નથી તો તો બીજું પદ આપણને ખ્યાલ છે તેર છે હવે બીજા પદનું સૂત્ર શું થાય એ પ્લસ ડી બીજા પદની કિંમત મૂકી દે સમીકરણ બનાવવાનું સમીકરણ એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચોથું પદ ખ્યાલ છે ત્રણ છે હવે એ ફોર શું થાય તો કે એ પ્લસ થ્રી ડી કિંમત મૂકી દો સમીકરણ બે જોવાની એ અને ડી બે માંથી એકની કિંમત કરતા કરવા છો એને તમારે લોપ કરવો હોય એનો એટલે કે કેન્સલ તો જો નિશાની સરખી છે રીત યાદ કરો કે નિશાની સરખી હોય તો શું કરવાની બાદ બાકી એટલે સમીકરણ એક માંથી બે બાદ કરશો આ પેલું લખી નાખું અને બીજું બાદ બાકી કરવી છે નિશાની એ ચેન્જ કરવી પડશે પ્લસ હોય ને માઇનસ એટલે તો કે એ કેન્સલ આમ થઈ જશે તેર માં ત્રણ બાદ કરો તો દસ મોટા પદની પ્લસ ની નિશાની કંઈ ફરક પડે નહીં નિશાની સહિત દર્શાવ માઇનસ દસ ભાગ્યા બે આ માઇનસ નિશાની કોની છે તો કે આ બે ની છે એમ ન સમજતા કે આ દસ આ સાઈડ લઈ પ્લસ થઈ ગયા આ સાઈડે માઇનસ ખાલી બે બાજુ ઉલટાઈ છે નિશાની એની ઈચ્છ છે કે માઇનસ દસ ભાગ્યા બે એટલે શું આવે માઇનસ પાંચ હવે કેટલા પદ આપણને ક્યુ શોધવાનું કહ્યું છે પ્રથમ પદ અને તફાવત હજી આપણને તફાવત મેળવો પ્રથમ પદ તો કે સમીકરણ એક અથવા બે માં ડી ની કિંમત મૂકી દેશો એટલે તમને તફાવત મળી જશે પ્રથમ પદ મળી જાય અથવા તો એ વન આમ છે ને એ વન બરાબર માઇનસ મળ્યો મા તફાવત વાળું એ ટુ માઇનસ એ વન તફાવત એ ખબર છે બીજું પદ બાકી સમીકરણ એકમાં તમે મૂકી દો ડીની કિંમત આમાં શું થશે આમ મળશે ને કે તેર એ પ્લસ છે માઇનસ પાંચ આ માઈનસ પાંચ આ સાઈડ આવશે તો કેવું થઈ જાય પ્લસ પાંચ તો પણ તમને અઢાર આપણે લોપની રીત હવે એ ને ડી બંને ખબર પડી ગયું ત્રીજું પદ શું થાય તો કે બીજામાં તમે ડાયરેક્ટ તફાત ઉમેરી દો કે એ ટુ પ્લસ ફાઈ અથવા તો ત્રીજા પદનું એ થ્રી આ સૂત્ર છે એમાં પણ તમે કિંમત મૂકી શકો ને કે એ પ્લસ થ્રી ડી કે આમ એ પ્લસ ટુ ડી આ સૂત્ર પણ મૂકી શકો પ્રથમ પદ અઢાર બે તફાત એટલે માઇનસ દસ અઢાર માઇનસ દસ એટલે ત્રીજું પદ આઠ એ રીતે બીચામાં છે કે બીચું ત્રીજું પદ તો એમાં પણ આપણને શું ખ્યાલ છે કે ચોથું પદ ખબર છે એ પ્લસ થ્રી આ ખબર છે એટલે તમારે પેલા તફાત ચોથા પદના સૂત્ર તમને તફાત મળી ગયો અને પૂર્ણ તો કે અઢાર ને ના ઓગણીસના છેદમાં બે પાંચ આ સાઈડ આવશે લસા લેશો એટલે નવના ના બે પછી ગુણાકાર માં આ સાઈડ ભાગાકારમાં ત્રણ તેરી નવ એટલે તફા ના છેદમાં બે તમને મળી ગયો બીજું પદ શોધ હોય તો એ પ્લસ ડી એટલે બીજો પદ મળશે તેરના છેદમાં બે અને ત્રીજો તો કે એ ટુ પ્લસ ડી આપણને ખબર છે કે પહેલા બીજા તફાત ઉમેરતા જાય એટલે પદ તમને મળતું જશે બીજું મળ્યું અપૂર્ણાંકમાં દર્શાવવું પડશે ને છ પૂર્ણાંક એકના ના બે અહીંયા મેં એ ટુ આ લીધું છે અપૂર્ણાંક મોડી પાસે અશુદમાં ફેરવવા પડે એ થ્રી પાછું આઠ દોઢ દોઢનો નો છે ડિફરન્સ અઢીનો

લો પ્લેન ડી શોધી લેવાનું સમીકરણ એકમાં કિંમત મૂકો અથવા તો આમ કરો એટલે એવન મળી જાય પછી ક્રમશઃ કિંમત મૂકતું ચાલ અહીંયા દાખલા ત્રણ પૂરા થાય છે ચોથા દાખલાથી